सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओम श्री हरि कृष्णाय नमो नम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नम। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर नवमो ने तरंग 41 एमां छेल्ले कथा लखे छे के श्रीजी महाराजे ज्यारे एवुं कीधुं के अमने अलैया खाचर वश करवा मांगे छे पण खरेखर तो अलैया खाचरे अमने वश थावुं जोईए ત્યારે અલૈયા ખાચર શ્રીજી મહારાજને હાથ જોડીને કહે છે પ્રભુ મનુષ્યનું જન્મ દુર્લભ છે આ સત્સંગ દુર્લભ છે પરંતુ આ સત્સંગમાં આવ્યા પછી પણ માન છે એ કલ્યાણનો બધું જ બગાડે છે અને જેની ઉપર તમે હેત કરો છો એને તમે ક્યારેય એનું ધાર્યું થવા દેતા નથી અને કરવા દેતા નથી મોક્ષનો જેને ખપ છે એવાને તમે જ્યારે એવું કરો ત્યારે વાલું લાગે છે જેને મોક્ષનો ખપ ન હોય એને ખપ જગાડવા માટે તમે પ્રયત્ન કરો છો અજ્ઞાન જ્યાં સુધી છવાયેલું હોય ત્યાં સુધી જીવને ગમતું નથી પણ તમે તો એના હિતકારી છો જીવને અલૈયા ખાચર કે એવું થાય છે કે જ્યારે માનનું ખંડન કોઈ ભગવાનના સંત કે ભક્ત કરે ત્યારે સંત કે ભક્ત સાથે વેર બંધાય છે પોતાના માન સાથે વેર નથી બંધાતું ભગવાનને ભગવાન નથી જાણતો ને સંતને સંત નથી જાણતો જગતના અભાવ કરતાં પણ અધિક અભાવ એ સંતનો ભગવાનનો ભક્તનો આવે છે આવ્યું અહીંયા આગળ અલૈયા ખાચર શ્રીજી મહારાજને વિનંતી કરે છે પ્રાર્થના કરે છે આગળ અલૈયા બાપુ શ્રીજી મહારાજને કહે છે सत्संग करत फिरे सिर सो सिर कब ठोरही आय सिर ठोरही आये बिन मोक्ष न ते ही पाय सिर ठोरही आये बिन मोक्ष न ते ही पाय। सत्संग करता करता पण जो माथू फरी जातू होय तो ते माथू ठेकाने क्यारे आवे અને માથું ઠેકાને આવ્યા વિના તો એનો મોક્ષ થાય જ નહીં આવું અલૈયા ખાચર કહે છે શ્રી હરિ બોલે ઉ હસી કે ક્ષય રોગ ન ઈચ્છત કોઈ ઈચ્છે વિનયાવત જબહી તી તો દુઃખ પાવત સોઈ ઈચ્છે વિનયાવત જબહી તી તો દુઃખ પાવત સોઈ। ત્યારે શ્રી હરિએ હસતા હસતા અલૈયા ખાચરને કહ્યું કોઈ ક્ષય રોગને ચાહતું નથી પણ તે જ્યારે અનિચ્છાએ આવે ત્યારે તેટલું દુઃખ થાય જ છે જેને જેટલો રોગ થયો હોય તેની જ્યારે ખબર પડે એટલે તરત જ તે રોગને ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ પહેલાંના સમયમાં જેને ઔષધ વગેરેથી તે રોગને મટાડ્યો હોય તે કાળજી રાખીને જોવું જોઈએ સમજવું જોઈએ
અને તે પછી તે ઔષધ કરવું જોઈએ. અલૈયા ખાચર કહે છે, પ્રભુ સત્સંગ કરતાં કરતાં જ્યારે કોઈનું માથું ફરી જાય, એટલે કે એના વિચારો ફરી જાય, ત્યારે એનું માથું ઠેકાને ક્યારે આવે? અને માથું ઠેકાને આવ્યા વિના કહેતા જે સવળી બુદ્ધિ હોય, આપણે જ્યારે સત્સંગમાં પ્રવેશ્યા હોઈએ ત્યારે આપણી બહુ સવળી બુદ્ધિ હોય, આપણને આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટેની બહુ ભૂખ હોય, પણ સત્સંગ કરતાં કરતાં એ ભૂખ પછીથી ઉડી જતી હોય છે. સત્સંગ કરતાં કરતાં જે વિચાર અને જે લક્ષ્ય બાંધીને આપણે નીકળેલા હતા એમાં ફેરફાર થતો હોય છે, એવું બહુધા શાસ્ત્રમાં લખેલું છે, બહુધા સમાજની અંદર પણ એવું જોવા મળે છે, અને બહુધા આપણા જીવનની અંદર ડોક્યુ કરતાં પણ એવું જોવા મળતું હોય છે. એટલે અલૈયા ખાચર કહે છે કે માથું એવું ને એવું રહેવું બહુ અઘરું છે. ત્યારે ભગવાને હસતા હસતા કહ્યું, અલૈયા બાપુ, ક્ષયરોગને કોઈ ઈચ્છતું નથી, પણ ક્ષયરોગ આવી જતો હોય છે, અને જ્યારે આવે છે ત્યારે એનું કામ કરે છે. માટે પૂર્વે જેને જેને એવો રોગ થઈ ગયો હોય ત્યારે એને જે રોગને ટાળવા ઔષધ કર્યું હોય એ જ પ્રકારનું ઔષધ જો આપણે કરીએ તો આપણે સુરક્ષિત રહીએ. એ પ્રકારનું ઔષધ આપણે જો ન કરીએ તો આપણે સુરક્ષિત ન રહીએ. એટલે આગલાનું કરેલું ઔષધ છે એ આપણે જોવું જોઈએ. પૂર્વેના સંતો ભક્તોએ કેવી રીતે ભગવાનને રાજી કર્યા, કેવી રીતે કયા શત્રુને જીત્યા, અત્યારે વર્તમાન કાળે કેટલાક ભગવાનના ભક્તો હોય એ કઈ રીતે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે સંતો ભક્તોને રાજી કરવાનો પ્રયત્ન કરે છે એ જોઈને આપણે શીખવું પડે. જો આપણે એવી રીતે શીખીએ તો આપણામાંથી એ રોગ જાય, એવું શ્રીજી મહારાજ કહે છે. આગળ મહારાજ કહે છે, આગે સતસંગ કીએ જે રીતા ગરજુ હોય અતિ પરમ પ્રીતા તેતનો ખપન રાખત હે જાહે, તેતનો ખપન રાખત હે જાહે, વિઘ્ન મેં બેઠે હે અંતે તાહી, વિઘ્ન મેં બેઠે હે અંતે તાહી, ખપ વિના સત સંગ ન રહાય, એસે કે તે એક નજર હી આય, સતસંગ કરત જીવત પ્રજંતા, સતસંગ કરત જીવત પ્રજંતા, વિઘ્ન આત એક દિન મે અનંતા, વિઘ્ન યાત એક દિન મે અનંત. શ્રીજી મહારાજ કહે છે, પ્રથમ જે રીતે અતિશય પ્રેમ ભાવથી ગરજુ બનીને સત્સંગ કર્યો હોય તે કાયમ જાળવી રાખવું જોઈએ. જો તેટલી ભાવના અને ખપ રાખવામાં ન આવે તો તેને અંતે સત્સંગમાં વિઘ્ન થવાનું જ છે એમ સમજવું. શ્રીજી મહારાજે જ લગાડીને વાત કરી છે. પ્રથમ જ્યારે પણ સત્સંગમાં આપણે બધાએ પ્રવેશ્યા છીએ, જે જે વર્ષમાં આપણે પ્રવેશેલા હોઈએ, કોઈ 70ની સાલમાં પ્રવેશ્યા હોય, કોઈ 60ની સાલમાં પ્રવેશ્યા હોય, કોઈ 80ની સાલમાં પ્રવેશ્યા હોય, કોઈ 90ની સાલમાં પ્રવેશ્યા હોય, કોઈ 99-2000ની સાલમાં સત્સંગમાં પ્રવેશ્યા હોય, કોઈ 2005-2010માં પ્રવેશ્યા હોય, જ્યારે જ્યારે સત્સંગમાં આપણો પ્રવેશ થયો એ સમયે પ્રેમભાવથી ગરજુ બનીને આપણે સત્સંગ કર્યો, પ્રેમભાવથી ગરજુ બનીને આપણે સત્સંગ કર્યો, એના કારણે આપણે દિન પ્રતિદિન સત્સંગની અંદર વૃદ્ધિને પામ્યા. પણ શ્રીજી મહારાજ કહે છે, કાયમ એવો પ્રેમભાવ અને ગરજુપણું જાળવી રાખવું બહુ કઠણ છે. મારે પણ કઠણ છે અને તમારે પણ કઠણ છે. એની અંદર પણ સત્સંગની અંદર કંઈક જેની ગણતરી થતી હોય, સત્સંગની અંદર જે બીજા માટે ઉપદેષ્ટા ગણાતો હોય, સત્સંગની અંદર જે બીજા માટે આદર્શ ગણાતો હોય, સત્સંગની અંદર જે બીજા માટે આગેવાન ગણાતો હોય એવો ત્યાગી ગૃહી, એની માટે પ્રથમ જેવી ગરજ હોય
અને પ્રથમ જેવી પ્રેમ ભાવના હોય આ બંનેને અખંડ રાખવી બહુ કઠણ છે. બહુ જ ઓછા જૂજ મુમુક્ષુઓ આ બાજુ નજર રાખતા હોય છે, બહુ ખપવાળા હોય, બહુ ડરતા હોય, જેને ભય હોય કે જો આ મારા હાથમાંથી જતું રહ્યું, આ નિર્દોષપણું, આ દાસપણું, આ પ્રેમભાવ, આ ગરજ, એ જો મારા હાથમાંથી જતું રહ્યું તો સત્સંગની અંદર મારા હાથમાંથી મોટા ભાગનું જતું રહ્યું, આવો જેને ભય હોય. શ્રીજી મહારાજ એ ભય ન હોય આપણને તો ભય રાખવા માટે આ વાતો કરે છે. જો તેટલી ભાવનાને ખપ રાખવામાં ન આવે તો તેને અંતે સત્સંગમાં વિઘ્ન થવાનું જ છે. એનો અર્થ એ થયો કે સત્સંગમાં જેને ભાવના હોય અને જેને ખપ એટલે કે ગરજ હોય એને જ વિઘ્ન ના આવે. જેને ગરજ ઓછી હોય અને જેને સત્સંગની ભાવના ઓછી થાય એટલે એને વિઘ્ન આવે. ભલે ગમે એટલા ધર્મ નિયમ પાળતો હોય, ભલે ગમે એટલો ત્યાગ રાખતો હોય, ભલે ગમે એટલો વૈરાગ્યવાન હોય, પણ એના જીવનમાંથી ભાવના અને ગરજ ગઈ એટલે કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનની અંદર એને વિઘન થવાનું જ છે, આવું શ્રીજી મહારાજ કહે છે. ખપ વિના સત્સંગ રહે નહીં એવા તો અમે કેટલાય જોયા છે. જીવનભર સત્સંગ કર્યો હોય તો પણ કોઈ એક જ દિવસમાં તેને અનંત વિઘ્ન આવી શકે છે. આખી જિંદગી સત્સંગ કર્યો હોય પણ એક દિવસની અંદર અનંત વિઘ્નો એને આવે, કહેતા એક જ દિવસમાં એનો સત્સંગ તૂટી જાય. હવે આમાં તો હું કે તમે કોઈ આપણે એવો દાવો ન કરી શકીએ કે મારો સત્સંગ છે ને કશું થાય જ નહીં, એવું ન કહેવાય. હા, ભગવાન અને મોટાની મારી પર કૃપા છે, એના છત્રમાં હું રહ્યો છું, આ સંતો ભક્તોને મધ્ય હું રહ્યો છું, એટલે મારા સત્સંગને વાંધો નહીં આવે, મને આ ભગવાન આ સંતો ભક્તો સાચવશે, એ બરાબર છે. પણ મને કાંઈ નહીં થાય સત્સંગમાં એવું કોઈ દિવસ પોતાના બળે બળ રાખવું નહીં, એવું શ્રીજી મહારાજનું કહેવું છે. એક દિવસમાં બધું ઉડાડી દે. આમોદના દીનાનાથ ભટ્ટ કેટલા પ્રખર પંડિત, કેવા મોટા મોટા ગ્રંથો લખી શકે એવા પંડિત, ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ અષ્ટકના રચેતા શ્રીજી મહારાજ, જેમના દ્વારા કથા વાર્તાઓ કરાવે, ગ્રંથની રચનાઓ કરાવે એવા પ્રખર વિદ્વાન, એવા દીનાનાથ ભટ્ટને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકો મોઢે હતા. 18,000 શ્લોક જ્યારે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી ત્યારે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ આગળ લખ્યું, મયારામ ભટ્ટાદિયા, મયારામ ભટ્ટનું નામ લખ્યું, સાધુઓમાં મુક્તાનંદ સ્વામીનું લખ્યું, બ્રહ્મચારીઓમાં મૂળજી બ્રહ્મચારીનું લખ્યું. જ્યારે મયારામ ભટ્ટનું નામ લખ્યું મહારાજે ત્યારે દીનાનાથ ભટ્ટને શ્રીજી મહારાજમાંથી જેને નિષ્ઠા તૂટી ગઈ છે, શ્રીજી મહારાજનો જેને અભાવ આવ્યો છે, એવા નિર્વિકલ્પાનંદ સ્વામી, એવા નિર્વિકલ્પાનંદ સ્વામી જ્યારે સત્સંગમાંથી નીકળી ગયા, શ્રીજી મહારાજને છોડીને નીકળી ગયા, ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીએ નક્કી કરેલું, જેટલાને મેં કંઠીઓ બાંધી છે ને બધાને કંઠીઓ તોડાવી છે. આખી જિંદગી સત્સંગ કર્યો હોય પણ એક દિવસમાં અનંત વિઘ્નો આવે છે ને સત્સંગ આખો ઉડી જાય છે. આવા તો સત્સંગની અંદર ઘણા બધા પૂર્વે થઈ ગયા, આજે વર્તમાન કાળે પણ ક્યાંક એવી ઘટનાઓ ઘટતી હશે, આપણને કદાચ કેટલીક ખબર હશે ને કેટલીક નહીં પણ હોય. આખો સત્સંગ, આખી જિંદગી સત્સંગ માટે ઘસાનો હોય અને સત્સંગમાંથી હાવ લુખો થઈ જાય આવી દશાથી, માટે આ સત્સંગમાં તો એક જ રીતે સુખી થવાય એવું છે, મોટા એકાંતિક સાથે જોડાઈને એની કથા વાર્તાને સત્સંગ કરી જીવની ખોટો કાઢી કાઢીને જે મંડે ને એની માટે આ સત્સંગ કામનો. બાકી અનંત વિઘ્ન આ સત્સંગમાં આવે છે, આવે છે. અને ઘણાને વિચારમાં મૂકી દે કે આને તો આટલી બધી જિંદગી સત્સંગ કર્યો, આટલા દિવસ સત્સંગ કર્યો અને અચાનક શું થઈ ગયું. બસ અચાનક જે થયું એનું ધ્યાન પહેલેથી નહોતું રાખ્યું એટલે અચાનક થઈ ગયું.
જો ધ્યાન રાખ્યું હોત તો એવું ન થાત. દીનાનાથ ભટ્ટ પાસે નિર્વિકલ્પાનંદ સ્વામી ગયા. નિર્વિકલ્પાનંદ સ્વામી કે આ શિક્ષાપત્રી સ્વામિનારાયણને લખી એમાં દીનાનાથ ભટ્ટને કે તમારું નામ પહેલું લખવું જોઈએ, મયારામ ભટ્ટ તો કાંઈ ભણેલા નથી, એને કશું વાંચતાય આવડે નહીં, તમે આવા મોટા પંડિત અને એમાં તમે પવિત્ર બ્રાહ્મણ. જો બ્રાહ્મણોને બિરદાવવા માટે ભગવાનને લખવું હતું સ્વામિનારાયણ ભગવાનને, તો તમને દીનાનાથ ભટ્ટનું નામ પહેલું પડવું જોઈએ, એની જગ્યાએ ભગવાને તમારું નામ જ ના લખ્યું, કાઢી નાખ્યા તમને. અને દીનાનાથ ભટ્ટને માન તો હતું જ, અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો માન હતું તોય, પણ હવે દીનાનાથ ભટ્ટને અભાવ અવગુણ શ્રીજી મહારાજનો આવ્યો કે ખરેખર પંડિત તો હું છું, કથા વાંચવાની હોય તો હું, અષ્ટકો બનાવવાના હોય તો હું, ગ્રંથોનું સંશોધન કરવાનું હોય તો હું, અને શિક્ષાપત્રીમાં નામ લખવાનું હોય તો પેલા મયારામનું, જેને કાંઈ આવડે નહીં, હરખું ગુજરાતી પૂરું લખતા આવડે નહીં, એ મયારામને લખવાનું નામ. આવા સંકલ્પો દીનાનાથ ભટ્ટ આમોદના હતા એમને થયા. 18,000 શ્લોક ભાગવતમાં લખેલા, એ મોઢે જેને આવડે એને એક પણ શ્લોક કહેવા માટે ના આવ્યો, દીનાનાથ ઊભો રહી જા, થોભી જા, સ્ટોપ, આવા વિચારો ના કરીશ, આવું કહેવા 18,000માંથી એકેય શ્લોક ના આવ્યો. બોલો, શ્રીમદ ભાગવતમાં તો જળ ભરતનું આખ્યાન છે, ઋષભદેવ ભગવાનનું આખ્યાન છે, અવધૂતનું આખ્યાન છે. શ્રીમદ ભાગવતની અંદર જે બધા અમુક અમુક આખ્યાનો છે એ તો આત્માને જગાડી દે એવા આખ્યાનો છે. વૃતાશ્રુનું આખ્યાન છે, એના જે ઉપદેશો છે બહુ ગજબના છે. જનકનો ઉપદેશ છે, જનક રાજાને નવ યોગેશ્વરનો સંવાદ છે, બહુ ગજબનો છે. એક એક સંવાદો, કેટલાક સંવાદો એવા છે, રહુગણને ભરતજીનો જે સંવાદ છે આશ્ચર્યકારી છે. હવે એવું આખા ભાગવતના બધા જ શ્લોકો જેને મોઢે છે એવા પુરુષને પણ અનંત વિઘ્ન એક દિવસમાં આવ્યા, એક દિવસમાં અનંત વિઘ્ન આવ્યા. કંઠી તૂટી ગઈ, સ્વામિનારાયણ ભગવાનમાંથી આસ્થા છૂટી ગઈ. શું ચમત્કાર છે, શું ચમત્કાર છે! નિર્વિકલ્પાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો અને ચમત્કાર નહીં જોયા હોય, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એમને અનુભવ્યો જ નહીં હોય, ભગવાન સ્વામિનારાયણ એ શું તત્વ છે એને નિર્વિકલ્પાનંદ સ્વામીએ ક્યારેય હૃદયમાં જાણ્યા જ નહીં હોય. બધું જ જાણતા હતા, પણ જ્યારે મોહનો પડદો વ્યાપે છે ને વાલા ભક્તો, ત્યારે અંધારપટ છવાઈ જાય છે. ચાહે હું હોઉં, ચાહે આપ હો, ચાહે બુદ્ધિશાળી હોઈએ, ચાહે મૂર્ખ હોઈએ, ચાહે બહુ જ્ઞાની હોઈએ, ચાહે આપણે અજ્ઞાની હોઈએ, બહુ શાસ્ત્રના વચનને જાણતા હોઈએ કે ઓછું જાણતા હોઈએ, મોહ વ્યાપે છે ત્યારે જીવને ખબર રહેતી નથી હું શું કરું છું, મારા કલ્યાણને સુધારવાનું કરું છું કે મારા કલ્યાણને બગાડવાનું કરું છું, એનો નિર્ધાર, એનો નિર્ણય જીવ પાસે નથી હોતો. અનંત વિઘ્ન એક દિવસમાં આવે છે. દીનાનાથ ભટ્ટને કંઠી તો તૂટી ગઈ, પણ એની દીકરી હતી જમુના, એને ભૂત હેરાન કરે, અને ભૂત હેરાન કરે એટલે રસોડાની અંદર વાસણોમાં રસોઈ પકાવવાની હોય ને એમાં ઝાડો પેશાબ કરે છોકરી, બગાડી મૂકે બધું, ફિસ્ટા લઈ આવે ને નાખે જમવાની અંદર. દીનાનાથ ભટ્ટ ત્રાહી મામ થઈ ગયા કે ઓહો, આ શું થયું છોકરીને, કેટલા પ્રકારના મંત્રો બોલે, કેટલા ઉપચારો કરાવે, પંડિત તો હતા જ, બધે મંદિરોમાં લઈ જાય, ભુવા પાસે લઈ જાય, હવે તો ભગવાન સ્વામિનારાયણમાં માનવા નથી, બધે જ જવાય, પણ કોઈ રીતે બહાર ના આવે છોકરી ભૂતમાંથી. અને મંત્ર બોલે દીનાનાથ ભટ્ટ તો સામે પેલું ભૂત મંત્ર બોલવા લાગે. દીનાનાથ ભટ્ટ આખરે થાકી ગયા. કોઈ કીધું, ભાઈ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં જાઓ, એનું સરનું લો પાછા તો તમારું કામ થશે. દીનાનાથ ભટ્ટ જ્યારે મહારાજ પાસે આવે છે ને મહારાજને કે પ્રભુ, સનાથ હતો પણ અત્યારે અનાથ થઈ ગયો છું પ્રભુ, મારી છોકરીને ભૂતનો વળગાટ છે ને હેરાન હેરાન થઈ ગયું છે આખું ઘર. અને ત્યારે શ્રીજી મહારાજ કે, દીનાનાથ ભટ્ટ એક કામ કરો, મયારામ ભટ્ટને તમારા ઘેર લઈ જાઓ, એ બધું કરી દેશે. દીનાનાથ ભટ્ટને એકવાર વિચાર પણ આવ્યો કે આ મયારામ ભટ્ટને ક્યાં કોઈ મંત્ર આવડે છે, કંઈ કરવાના છે,
શ્રીજી મહારાજ કે તમે લઈ જાઓ, એ અમારો મંત્ર ભણેલા છે. મયારામ ભટ્ટને લઈ ગયા. મયારામ ભટ્ટ રાત્રે સૂતા છે ને સવારમાં 4 વાગે ઉઠીને સ્નાન કરીને જ્યાં પૂજાને માનસી કરવા બેસે ને ત્યાં ઓલું ભૂત બળતું બળતું ભાગવા માંડ્યું કે હું તો બળું છું, આ મયારામ ભટ્ટથી બળું છું એમ કહેતું કહેતું ભૂત પેલી છોકરીમાંથી નીકળીને ભાગી ગયું. મયારામ ભટ્ટ જ્યાં પૂજા કરીને ઊભા થયા ત્યાં દીનાનાથ ભટ્ટ મયારામ ભટ્ટના પગમાં પડી ગયા કે હું ભલે 18,000 શ્લોક શ્રીમદ ભાગવતના મોઢે રાખવાવાળો છું, ભલે તમે સંસ્કૃતના જાણતલ નથી, પણ તમે તો ભગવાન સ્વામિનારાયણને જાણી લીધા છે. જ્યારે મને 18,000 શ્લોકની અંદર મારા કલ્યાણનો કયો શ્લોક છે ખબર ન રહી, મેં બહુ મોટી ભૂલ કરી, તમારા જેવા ભક્તોનો અપરાધ કર્યો, ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કર્યો, મારી બહુ મોટી ભૂલ છે. મયારામ ભટ્ટ કે મને તો કાંઈ ખબર નથી તમે શું ભૂલ કરી. ત્યારે કે મને શા માટે મહારાજ અહીં મોકલ્યો, તો એ કામ તો બતાવો. દીનાનાથ ભટ્ટ કે કામ તો થઈ ગયું, તમે પૂજા કરીને ઊભા થયા ત્યાં જ ભૂત ભાગી ગયું આવે, અને મારી છોકરી આવે જેમ હતી એમ થઈ ગઈ જમુના. દીનાનાથ ભટ્ટ પગમાં પડ્યા, સારું થયું બચાવી લીધો મને મહારાજે, તમારા જેવા મોટા મુક્તની મને ઓળખાણ કરાવી દીધી. માટે આ સત્સંગની અંદર અનંત વિઘ્નો આવવાની શક્યતાઓ છે જો આપણે સાવધાન ન રહીએ તો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે એક જ દિવસમાં જીવનભર સત્સંગ કર્યો હોય તો પણ કોઈ એક જ દિવસમાં એને અનંત વિઘ્ન આવી શકે છે. આવું વિચારીને ભગવાનનો ભક્ત જે જગ્યાએથી પાછું વળવાનું છે ને ત્યાંથી પાછો વળે. જેને જ્યાં સુધી વિઘ્ન દેખાતું નથી ત્યાં સુધી એને બાળક બુદ્ધિ કહેવાય, અને જ્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં જોડાઈ રહેવાતું નથી ત્યાં સુધી તે બધું વિઘ્ન જ છે એમ સમજવું. ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ના રહીએ આપણે અખંડ, ત્યાં સુધી અનંત વિઘ્નો છે, અનંત વિઘ્નો છે. ટેવ એવી પાડવી જોઈએ કે મહારાજ આપણને વધારે સાંભળે, ટેવ એવી પાડવી જોઈએ મહારાજના તિલચિહ્નોમાં આપણું મન ગૂંચાયેલું રહે, ટેવ એવી પાડવી જોઈએ ભગવાનના સ્વરૂપમાં સેજે સેજે આપણું ખેંચાણ થાય. સંત હરિ જન કો દોષ જે હી ગાવે, જે ભક્તને ભગવાન કરતાં બીજું કોઈ અધિક ન મનાય એ ભક્ત નિર્વિઘ્ન થયો છે એમ માનવું, તેવા સંતો હરિભક્તોને પોતાના આત્માનો મોક્ષ કરનારા સમજવા. જે સંતો ભક્તો ભગવાન કરતાં બીજું અધિક ન માનતા હોય એવા સંતો ભક્તોને પોતાના મોક્ષ કરનારા સમજવા, અને જે જ્યાં સુધી ભગવાન કરતાં બીજું અધિક મનાય ત્યાં સુધી એ ભક્ત નિર્વિઘ્ન નથી થયો. આપણને બધું જ જે છે એ બધાનું પ્રમાણ કરતાં કરતાં છેવટે એમ થવું જોઈએ જેવું મહારાજમાં છે એવું કાંઈ નથી, મહારાજ જેવા છે એવું કાંઈ નથી. છેવટે આપણું ડિસિઝને આવવું જોઈએ એવું અહીં આગળ સ્વામી આપણને કહે છે. મહારાજ અલૈયા ખાચરને કહે છે, પછી મહારાજ અલૈયા ખાચરને કહે છે, સંત હરિ જન કો દોષ જે હી ગાવે, જમ પકડ જમ પૂર તે હી લાવે, પાપે સે કોટી દેત તે હી દુખા, પાપે સે કોટી દેત તે હી દુખા, જમ હોત અતિ સે તબ ભૂખા, જમ હોત અતિ સે તબ ભૂખા, ગુણ ગાવે જબ સંત હરિજન કો, ગુણ ગ્રહત તબ જમ હી ઇનકો, પૂજા કરી તબ જમ સીખ દેવે, પૂજા કરે તબ જમ સીખ દેવે, સંત હરિજન પીછે સો સેવે, સંત હરિજન પીછે સો સેવે. જે માણસ સંતોના અને હરિભક્તોના દોષને જ ગાય કરતો હોય તેને જમ પકડીને જમપુરીમાં લઈ જાય છે, અને તે જીવને પાપી જીવ કરતાં પણ કરોડ ગણું વધારે દુઃખ દે છે, અને તેને દેખીને જમ અતિશય ભૂખ્યા થઈ જાય છે. જે હરિભક્ત જે માણસ સંતોના અને હરિભક્તોના દોષને જ ગાયા કરતો હોય, હા કોઈનો કોઈ દોષ હોય તો યોગ્ય જગ્યાએની રજૂઆત કરવી એ ગુનો નથી,
કારણ કે બધાય આપણે ભેગા રહેતા હોઈએ એટલે એકાબીજાના દોષની ખબર હોય, પોતાના દોષની પણ ખબર હોય, બીજાના દોષની પણ ખબર હોય, તો યોગ્ય જગ્યાએ હિતની ભાવનાથી સામેવાળાનું અહિત ન થાય એને અર્થે રજૂઆત આપણે કરીએ તો એ બિલકુલ ખોટું નથી, એમાં કોઈ દોષ નથી. પરંતુ દોષને ગાયા જ કરે તો જમ પકડીને જમપુરીમાં લઈ જાય છે. આપણને દોષ કોનો આવવાનો? આપણે જગતમાં તો જાજુ રહેતા નથી, આપણે રહેવાનું સંતો ભક્તોને મધ્યે જ, એટલે દોષ એનો જ આવવાનો. જાજો દોષ આવી જાય એ ખોટું જ છે, છતાં આવી જાય, મનુષ્ય સ્વભાવ છે આપણો. પરંતુ એ દોષને ગાયા ના કરવા. દોષને ગાયા કરવાથી દ્રોહ થાય છે, કારણ કે સત્ય સત્યની આપણને ખબર હોતી નથી. અને જેના કારણે કોઈના કયા સાંભળ્યાથી જ્યારે કોઈ ભગવાનના સંત ભક્તમાં દોષ કલ્પી જાણીએ અને દોષ કલ્પ્યા પછી જો એને ગાયા જ કરે તો એ જમપુરીમાં ચોક્કસ જાય. એની જગ્યાએ એ જો ભગવાનના સંતો ભક્તોનો ગુણ લે, ગુણ ગાય, તો એના માથે ગમે એવું વિઘ્ન આવનારું હોય તો એ ટળી જાય. વિઘ્ન રાખવું કે વિઘ્ન ટાળવું એ આપણા હાથની વાત છે. જે માણસ સંતોના અને હરિભક્તોના દોષને જ ગાયા કરતો હોય તેને જમ પકડીને જમપુરીમાં લઈ જાય છે, અને તે જીવને પાપી જીવ કરતાં પણ કરોડ ગણું વધારે દુઃખ દે છે. તેને દેખીને જમ અતિશય ભૂખ્યા થઈ જાય છે. પણ જ્યારે જીવ સંતો હરિભક્તોનો ગુણ ગાવા લાગે ત્યારે જમ તે જીવનો ગુણ લે છે, તેથી પૂજા કરીને જમપુરીમાંથી રજા આપી દે છે, અને તે પછી તે જીવ સંતો હરિભક્તોની સેવા કરે છે. કોઈએ ભગવાનના સંતો ભક્તોનો ગુણ ગાયો તો જમદૂત પણ એને છોડી દે છે. અને આપણા સત્સંગમાં કથાઓ એવી બહુ મોજૂદ છે. ભક્ત ચિંતામણીમાં દાદા દિવાનનું આખ્યાન છે, બુરાનપુરના દાદા દિવાન, જેને ગુણાદિતાનંદ છે અને કૃપાનંદ સ્વામી એના સદાવ્રતનું અનાજ ખાધેલું અંધકાળ આવે છે અને જમદૂતો લેવા આવે ત્યારે સંતો રક્ષામાં આવે છે. જમપુરીમાં જાય છે, યમરાજા પણ હાથ જોડી દે છે સંતોને, અને ત્યારે શ્રીજી મહારાજ પાસે ન્યાય લેવા જાય ત્યારે શ્રીજી મહારાજ યમરાજાને કે તમે વિદાય થઈ જાઓ, અને બંને સંતોને આને જમાડ્યા છે એટલે અત્યારે એનો વાસ સ્વર્ગમાં થશે. અને સ્વર્ગમાં 9 વર્ષ સંતોને જમાડ્યા છે એના પુણ્યના પ્રતાપે ત્યાં 9 વર્ષ રહેશે અને ત્યાંના સુખ ભોગવીને પછી પાછા મૃત્યુલોકમાં આવી મનુષ્ય આકારને ધારણ કરી અમારા સાચા સંતોનો સમાગમ કરી અક્ષરધામને પામશે. આ શ્રીજી મહારાજે વરદાન આપ્યું. માટે ભગવાનના સંતો ભક્તો આપણે જેની મધ્ય રહીએ છે, કારણ કે દોષ આવે ને તો એનો જ આવે. તમે ત્યાં જેટલા એક આ ઘરમાં બેઠા ભજન કરો છો ને દોષ આવે તો આટલામાંથી જ આવે. માની લોકસભા હોય અને ક્યારેક તમે બધા અહીં જેટલા બેઠા છો એમાંથી કોઈને ફોન કરવાનો ભૂલાઈ ગયો કાર્યકર્તાથી, પછી ખબર પડી સભા છે એટલે આપણે પહોંચી તો ગયા, પણ આપણે પહોંચ્યા એની ખુશી કરતાં આપણને દુઃખ વધારે હોય કે મને ફોન નહોતો આવ્યો, મને ઈમેલ નહોતો આવ્યો. આવું દુઃખ થાય જો અણસમજણ હોય તો. પણ કોઈ આપણને અણસમજણથી વાત કરવા જાય, લો તમને નહોતી ખબર મેં ફોન ના કર્યો તો તમને આ કાર્યકર્તાએ તો કીધું જ નહોતું ને, અને ત્યારે તરત એમ થાય કે ના ના ભાઈ અમને કેટલા કામ હોય, કદાચ એ ભૂલી ગયા, પણ આપણને ખબર પડી ગઈ તો આપણે પહોંચી જવાનું. અને કદાચ માની લો કે આપણને નહોતી ખબર અને સભા થઈ ગઈ તો આપણે પાછળથી કોઈને પૂછી લેવાનું કે સભામાં શું આવ્યું હતું, પૂછી લેવાનું. પણ કાર્યકર્તા છે એને બધાને કહેવું જ હોય ને, પણ ક્યારેક ભૂલી ગયા હોય, મનુષ્ય છે, એને કંઈ કામ આવ્યા હોય ચાર, ભૂલી ગયા હોય. આમ વિચારીને એને હવે હળવું કરી નાખે, ભલે કાર્યકર્તાની ભૂલ હોય પણ એને હળવું કરી દે. એવા ભગવાનના ભક્તો તમે જ્યાં બેઠા છો ને ત્યાં તમારી આજુબાજુમાં એવા ભગવાનના ભક્તો છે. સંશોધન કરીએ ખબર પડે કે આ પ્રકારની વિચારધારાવાળા ભગવાનના ભક્તો પૃથ્વી પર છે. જે ગુણ જ લે છે, સારું શું છે એવું લે છે. સંતો ભક્તોના જ્યારે ગુણ ગાવા લાગે છે જીવ, ત્યારે જમ છે એ પણ એ જીવનો ગુણ લે છે કે આ જીવ બહુ ભાગ્યશાળી કહેવાય કે એને ભગવાનના સંતો ભક્તોનો ગુણ લીધો,
એને છોડી દો, એને છોડી દે છે, રજા આપી દે છે. જમપુરીમાંથી રજા આપી દે, ત્યાં ગુણ લે ને તો ત્યાં રજા આપી દે. તે પછી એ જીવ સંતો હરિભક્તોની સેવા કરે છે. સંત હરિ જન મોક્ષ તેહી કરહી, દોષ રૂપ પાતક સબ હરહી. સતસંગ કરને કો રહસ્ય હે સોઈ, સતસંગ કરને કો રહસ્ય હે સોઈ, હરિજન કે રે ના દાસ હી હોઈ. હરિજન કે રે ના દાસ હી હોઈ, દાસ હોઈ સતસંગ કરે જે હી, તાકો માનન આવત તે હી. સબ પાતક સે પાતક બારે, સબ પાતક સે પાતક બારે, માન કુ હરિ જન દેખે નિહારી, માન કુ હરિ જન દેખે નિહારી. જે મનુષ્ય દાસ થઈને સત્સંગ કરે અને તેનાથી રાજી થયેલા સંતો અને હરિભક્તો તેના દોષરૂપ બધા પાપોને ટાળીને તેનો મોક્ષ કરે છે. સત્સંગનું ખરું રહસ્ય તો એ છે કે હરિભક્તોના દાસ થઈને રહેવું. હા, સત્સંગનું રહસ્ય શ્રીજી મહારાજ પોતાના મુખથી કહે છે. સત્સંગનું રહસ્ય, હરિજન કે રે ના દાસ હી હોય, હરિભક્તોના દાસ થઈને રહેવું. ભગવાનના દાસ નહીં, ભગવાનના ભક્તના પણ દાસ, દાસાનું દાસ, ભગવાનનો દાસ અને એના પણ દાસ થઈને રહેવું, એવું શ્રીજી મહારાજ કે એને સત્સંગનું રહસ્ય કહેવાય. આવા રહસ્યમય જીવન જીવતા હોય એવા સંતો ભક્તો એને કરોડો કરોડો વંદન છે, જે સત્સંગની અંદર દાસનાય દાસ થઈને રહ્યા છે. સત્સંગનું આ ખરું રહસ્ય છે. જે મનુષ્ય દાસ થઈને સત્સંગ કરે તેને ક્યારેય માન આવે નહીં. માન બધા જ પાપોમાં ભારે મોટું પાપ છે, માટે હરિભક્તોએ માનને બરાબર નિહાળીને જોવું. શ્રીજી મહારાજ અલૈયા ખાચરને કહે છે, મનુષ્ય દાસ થઈને સત્સંગ કરે તો માન ના આવે, પણ આપણે સત્સંગ કરીએ ત્યારે માન રાખીને સત્સંગ કર્યો હોય તો માન વધે, પણ દાસ ભાવે જો સત્સંગ કરે તો ક્યારેય માન આવે નહીં. દાસ ભાવ, કિંકર ભાવ, હું કાંઈ નથી, કાંઈ નથી, મારી શું, મારી શું વેલ્યુ આટલા મોટા બ્રહ્માંડની અંદર, હું એક નાનો બેક્ટેરિયાથી નાનો જીવ, મારી શું વેલ્યુ. પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, આવા સદગુરુ મળ્યા છે, આ સંતો અને આ ભક્તોનો સમુદાય મળ્યો છે, એ જ મારા મોટા ભાગ્ય છે. મારી તો નો વેલ્યુ, પોતાની જાતને નો વેલ્યુ, એ જે આન્સર સમજાવવો એનું નામ દાસપણું છે. અને એવું દાસપણું જેનામાં હોય એનામાં માન ક્યારેય ના આવે, અને જેનામાં માન ના આવે એને ક્યારેય પણ જીવનમાં વિઘન ના આવે, કારણ કે વિઘન માત્ર માનમાં રહેલું છે. માન જેની અંદર હોય ને એને વિઘ્ન આવે, આવે ને આવે જ આવે જ. મને આમ નહોતું કીધું, મને આમ નહોતું કરવા દીધું, મને આવા સમાચાર નહોતા આપ્યા, હું ગયો તો મને તો કીધું જ નહીં. હવે સહજ છે, તમે 10 હરિભગત હો અને માની લો સંતો ત્યાં પધાર્યા છે, ગુરુજી પધાર્યા છે, 10 હરિભગત હો કે 20 હરિભગત બેઠા છે સભાની અંદર, તો 3 સંતો આવ્યા હોય, 2 સંતો આવ્યા હોય, 5 સંતો આવ્યા હોય, તો 5 સંતોને હાર પહેરાવવા માટે 5ની જ જરૂર પડે, 2 સંતો આવ્યા હોય તો હાર પહેરાવવા 2ની જ જરૂર પડે. તો હવે એવી રીતે સંતો આવ્યા છે અને ત્યારે એને હાર પહેરાવવાની જરૂર પડી, તો ઘણીક વખત એવું હોય કે કાર્યકર્તા ભક્તે કોઈ યુવાનને સોંપ્યું કે ભાઈ તમે જ તમારી રીતે નક્કી કરી લેજો ને 4-5 નામ. હવે ઓલો માઇક સંચાલક હોય એને 4-5 નામ એને જે લાગ્યું યોગ્ય એવા નક્કી કરી લીધા. હવે એવા નક્કી કર્યા તો એક વખત પહેલી સભા હતી ત્યારે એને નક્કી કર્યા, પાછું 6 મહિના પછી ફરી પાછું કરવાનું થયું ત્યારે કંઈક બીજાએ કોઈ નક્કી કર્યા, ત્રીજી વખત ત્રીજાએ નક્કી કર્યા, પણ થયું એવું કે એકના એક ભક્તો રિપીટેશન થયા. તો બાકીના ભક્તો છે
એ એવું વિચારે કે લે આપણી કોઈ કિંમત જ નહીં, આપણે બેઠા હતા તો ગઈ વખતે એને, આ વખતે એને, ત્રીજી વખતે એને, પણ એમ વિચારે કે એ જે કોઈ સંતો ભક્તોનું સ્વાગત કરવા ઊભા થયા છે આપણા બધા વતી થયા છે તો કોઈ વાંધો ના આવે, પણ આપણા બધા વતી નહીં પણ હું સેપરેટ, એ જે પોતાનું અસ્તિત્વ સત્સંગથી જુદું જે સમજો છે એને હંમેશને માટે વિઘન, આજે નહીં કાલે નહીં 5, 25, 50, 100 વર્ષે પણ વિઘન એને ચોક્કસ આવે. જ્યારે આ સત્સંગથી આપણે આપણું અસ્તિત્વ જુદું રાખીએ ત્યારે આપણને વિઘન આવે, જ્યારે આ સત્સંગની અંદર આપણે આપણા અસ્તિત્વને ઓગાળી દઈએ ત્યારે વિઘન જ ના આવે. વિઘન માત્રનો નિવેડો એટલે પોતાના અસ્તિત્વને આ સત્સંગની અંદર ઓગાળી દેવાનું, અને વિઘ્ન માત્રને ઊભું કરવાનું સાધન એટલે આ સત્સંગથી નોખું પોતાનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ ને એટલે વિઘ્ન જ વિઘ્ન થાય, વિઘ્ન જ વિઘ્ન થાય. આજે તો બધાએ લોયાધામ પરિવારની અંદર કથા વાર્તાના યોગથી બહુ સમજુ ભક્તો થતા જાય છે, જેને પોતાના અસ્તિત્વ ઓગાળીને સત્સંગની અંદર જ પોતાના અસ્તિત્વ ઓગાળવા આવો નિર્ધાર છે. અને એ શ્રીજી મહારાજ પણ કહે છે પહેલેથી દાસ ભાવ રાખીને સત્સંગ કરવો, દાસનાય દાસ, દાસનાય દાસ, કેટલો ટાઢકવાળો શબ્દ છે. કોઈ પૂછે તમે કોણ, હું તો દાસનો દાસ, દાસાનો દાસ છું, બસ કિંકર છું, પામર છું, આ સત્સંગની અંદર રજ છું, એનું સુખ કેટલું, અને ઓલાની અંદર હું સત્સંગનો કંઈક છું કિંગ, એની અંદર દુઃખ જ છે. માટે બધા જ કલંકોમાં મોટું ને ભારે કલંક માન છે. કામ કરતાં પણ મોટું કલંક કીધું, કલંક માન છે, મોટું કલંક છે. એવું જ્યારે મનાય ત્યારે તે નિર્વિઘ્નપણે સત્સંગ કરીને મોક્ષને પામે છે. નિર્મળમાં પણ અતિશય નિર્મળ બિલોરી કાચ છે, તેવું બીજું નિર્મળ કોઈ નથી. આ સત્સંગ એવો નિર્મળ છે, જેમ માનસ કાચમાં પોતાનું રૂપ જુએ ત્યારે જેવું રૂપ હોય તેવું કાચમાં દેખાય છે, પણ તેનાથી સંતોષ ન થાય તો દુર્બુદ્ધિ માણસ તે કાચમાં દોષ માને છે. તેવા મનુષ્યને મૂર્ખ જાણવો, કેમ જે પોતાના દોષને તો જોતો નથી. કોઈ સારામાં સારો કાચ હોય ને એની અંદર કોઈ જોવે પોતાનું પ્રતિબિંબ અને પછી અંદર એમ એને હરખું દેખાય નહીં તો કે આ કાચ નથી હરખો, એટલે ભાઈ કાચ હરખો નહીં, તારું મોઢું નથી હરખું, કારણ કે કાચ હરખો નથી. એવું જે કે એને શ્રીજી મહારાજ કે એને મૂરખ જાણવો, કારણ કે પોતાના દોષને જોતો નથી. આ સત્સંગ તો દર્પણ તુલ્ય છે, બધાને પોતપોતાનું સ્વરૂપ બતાવી દે, ગમે એટલી આપણી પાસે સમજણ હોય ને ગમે એટલું જ્ઞાન હોય ને, પણ આ સત્સંગ એવો છે, આમ સત્સંગની સામે ઊભા રહીએ એટલે દર્પણમાં આપણું આખું ચિત્ર આવી જાય. હરખું પિક્ચર ના આવે એટલે દોષ કેમેરાનો કાઢવાનો, દોષ કાચનો કાઢવાનો. કાચનો કે કેમેરાનો વાંક નથી, વાંક આપણો જ છે. જેને પોતાના દોષ નથી દેખાતા એનો વાંક છે. ભગવાન જ્યારે રામચંદ્ર રૂપે પ્રગટ થયા ત્યારે તેમાં કોઈ પણ દોષ ન હતો. જેનું ભજન કરનારાના બધા જ દોષ નાશ પામે છે એવા ભગવાન જેવા નિર્મળ કોઈને ન કહી શકાય. જેના બ્રહ્માંડ જેટલા પાપ હોય અને તે જો ભગવાનનું ભજન કરે તો બધા જ પાપ ભસ્મ થઈ જાય છે, તેમાં પણ લેશ માત્ર સંશય નથી, અને કદાચ તેમાં કોઈ સંશય કરે તો તે તેટલો જ નાસ્તિક ગણાય. જે ભગવાનમાં સંશય કરે તેને યવનોમાં પણ નીચ સમજવો. પોતાના પિતા દશરથે વગર વાંકે પુત્ર રામચંદ્રજીને વનવાસ આપ્યો. રાજા દશરથને પુત્ર કરતાં સ્ત્રીમાં વધારે હેત હતું. પુત્ર ઉપર લગાર પણ દયા કરી નહીં અને પાટવી કુંવરને વનવાસ દેવાય નહીં આવી રાજાઓની રીતને પણ દેખી નહીં. સ્ત્રીના પ્રેમમાં રાજા અંધ થઈ ગયા અને પુત્રનો સંબંધ તોડી નાખ્યો. જે રામના ભજનથી અનેક પાવન થાય એવા રામચંદ્રજીને પણ પુત્ર પોતાનો આટલો વહાલો હતો એને પણ સ્ત્રી મોહના કારણે વનવાસ દઈ દીધો. પુત્ર સે ત્રિયા મે નેહ અપારા, દયા ન લાયે પુત્ર મે લગારા, તિલાત કો વનવાસ ન હોવે, તિલાત કો વનવાસ ન હોવે, એસી રીત રાજન કી જોવે, એસી રીત રાજન કી જોવે,
तात दोष लिए नहीं लेशा भगवान बिना नहीं होवे ऐसा जीव मात्र को और स्वभावा जीव मात्र को और स्वभावा सब जन को सो आत देखावा सब जन को सो आत देखावा। हवे बात करे छे आगड़े के भगवान रामचंद्र रूपे प्रगट थया एमा कोई दोष न तो भजन करनारा पण बधा दोष नाश पामी जाय एवू भगवाननो नाम मंत्र छे छता पण एमना जेवू जीवन निर्मळ कोईनू ना कही शकाय। ब्रह्मांड जेटला पाप होय पण जो भगवाननु भजन करे तो बधा पाप भस्म थई जाय पण एवा भगवान एने जारे दशरथ राजाए वग्गर वाके वन में मोकली दीदा स्त्री मोहना कारणे राजाओं आगळ जे जोयु पोताना आवा मुख्य पुत्र ने पाटली पुत्र ने कोई आवी रीते वनवास में न मोकले राजा ने रीत ज नथी पण स्त्रीना प्रेम में राजा अंध थई गया पुत्रनो संबंध तोड़ी नाख्यो। राजाए पूर्वे केटलाय युग सुधी तप कर्यु वायु भक्षण करीने शरीर राख्यु त्यारे भगवान तेना पुत्र थया पण राजा स्त्रीना प्रेममा वधु भूली गया। दयाळु रामचंद्रजी तो पिताનું वचन માનીને તત્કાળ જ વનમાં જઈને વિચારવા લાગ્યા તેમણે પિતાનો લેશ પણ દોષ ન જોયો રામચંદ્રજીએ પિતાનો દોષ જ ના લીધો। દશરથ રાજાની જેવી ઈચ્છા પિતાનું જે વચન એ જ પાડવું એ રઘુવંશી જે છે એનું મુખ્ય કર્તવ્ય સમજીને રાજા રામ પોતે અયોધ્યા નગરીનું રાજ્ય છોડીને વનવાસ લઈ લીધો પિતાના વચને। ભગવાન સિવાય બીજા કોઈથી આવું ન બને જીવ માત્રનો સ્વભાવ વિચિત્ર હોય છે તે સૌને દેખાય આવે છે। લક્ષ્મણજી સદા નિર્દોષ હતા છતાં સીતાજીએ દોષ આરોપણનું વચન ઉચ્ચાર્યું તે પાપને લીધે તેને રાવણ ઉઠાવી ગયો। લક્ષ્મણજી તો નિર્દોષ હતા મારીચ નામનો રાક્ષસ હરનું બન્યો માયાવી હતો। સીતાજીએ કહ્યું મારે એ સોનાના શિંગડાવાળું હરણ જોઈએ અને ત્યારે રામચંદ્રજી કે અહીંયા આગળ માયાવી રાક્ષસો બહુ ફરે છે એ કોઈ અહીંયા આગળ આવું શિંગડાવાળું હરણ હોય નહીં છતાં પણ સીતાજીએ રામચંદ્રજીની વાતને ઠુકરાવી દીધી મારે જોઈએ જ અને ત્યારે રામચંદ્રજી હરણની પાછળ દોડ્યા છે। રામચંદ્રજીએ જ્યારે બાણ માર્યું ત્યારે આ માયાવી રાક્ષસ બોલ્યો લક્ષ્મણ લખન। જ્યારે આ શબ્દ બોલાયો ત્યારે લક્ષ્મણને તો ખબર પડી ગઈ કે મારા નાથ મારા મોટા ભાઈ મારા ઈષ્ટદેવ રામનો અવાજ આ નથી આ તો માયાવી રાક્ષસનો કોઈનો અવાજ છે રામને કશું જ ન થાય। પણ સીતાજીએ જ્યારે આ અવાજ સાંભળ્યો સીતાજી તો ત્યારે હરણાના શિંગડાની અંદર જોઈને હરણામાં મોહ પામેલા હતા મોહની અંદર જગતની જે માતા કહેવાય જગતની અંદર દ્રૌપદી અને સીતાજી જેવી કોઈ સ્ત્રીઓ નથી થઈ આવું ભગવાન સ્વામિનારાયણનું અમૃત વચન છે છતાં પણ સીતાજીને ત્યારે એમ થયું। લક્ષ્મણને કહે છે જાઓ રામ ઉપર આપત્તિ આવી છે। લક્ષ્મણજી કહે છે ભાભી કશું જ ના થાય રામને તમે ચિંતા ના કરો માં રામચંદ્રજીને કાંઈ નહીં થાય। અને ત્યારે સીતાજીએ સણસંતુ વચન માર્યું લક્ષ્મણ તું એમ જાણે છે કે રામચંદ્રજી અહીંથી જતા રહે એ મૃત્યુ પામે અને હું તને વરીશ તારી મેલી મુરાદ ક્યારેય હું પૂરી નહીં થવા દઉં રામચંદ્ર સિવાય હું કોઈને વરીશ નહીં। આ વચન જ્યારે સીતાજીએ માર્યું ને ત્યારે લક્ષ્મણજીને બહુ દુઃખ થયું નિર્દોષ હતા જેને સીતાજીના ઝાંઝર સિવાય બીજું કંઈ જોયું નથી। કલ્પના કરો રોજ ભેગું રહેવાનું અને સીતાજીના ઝાંઝર સિવાય જેને કંઈ જોયું નહીં હોય એ લક્ષ્મણજી કેટલી સંયમની મૂર્તિ હશે। જેને ઝાંઝર સિવાય કાંઈ જોયું નથી એને સીતાજી જેવી સતી નારીએ સણસંતુ બાણ વાગે એવું વચન માર્યું તીખું વચન માર્યું વિચાર્યા વિના વચન માર્યું। આ જ દિવસ સુધી લક્ષ્મણજીનું ચરિત્ર એનો વિચાર કર્યા વિના વચન માર્યું। વિચાર કરવો જોઈએ ક્યારેક કોઈને કોઈ વચન કહીએ ને ત્યારે એના આગલા 50, 100, 200, 500 પ્રસંગોનું લિસ્ટ કાઢવું જોઈએ સીધે સીધું
કોઈને ક્યારે કોઈ વચન ન મારી દઈએ, મોહાંત થઈને વચન ન મારી દઈએ, એના જીવનના પ્રસંગો, એનો આપણી સાથે થયેલો 50, 100, 500 વખતનો વ્યવહાર એ વિચારીને પછી બોલીએ. લક્ષ્મણજીને થયું કે મારે જવું પડશે, લક્ષ્મણજીને થયું હું જઈશ તો કંઈક ઉપાધિ થશે, એટલે પોતે એક લક્ષ્મણ રેખા દોરીને જાય છે. સીતાજીને કહે છે, માં મારું આટલું વચન રાખજો, તમે આ રેખાની બહાર ન નીકળતા. અને એ જ સમયે માયાવી રાવણ આવે છે અને સીતાજીનું હરણ કરીને જાય છે. સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ જાય છે. આખું રામાયણ રચાયું. કેટલા રામચંદ્રજી દુઃખી થયા, કેટલો નરસંહાર થયો, આ બધું એક વચનમાંથી થયું. સીતાજી જે લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા એમાંથી થયું. નિર્દોષ ઉપર ક્યારેય પણ વચનનો પ્રહાર ન કરવો. કોઈ ગરીબ હોય સ્વભાવના એની ઉપર ક્યારેય વચનનો પ્રહાર ન કરવો. બે હાથ જોડીને કહેવું હોય, બે હાથ જોડીને પ્રેમથી સમજાવીને, સામેવાળાનો મહિમા સમજીને કે આ બહુ મહાન છે પણ મારે અત્યારે કહેવું પડે એવું છે, એમ જાણીને, પોતાની મજબૂરી જાણીને, સંયમ રાખીને, વાણી ઉપર સંયમ રાખીને, મોહાંધ થયા વિના જો કહીએ તો આવું ન થાય એમ શ્રીજી મહારાજ કહે છે. અલૈયા બાપુને શ્રીજી મહારાજ કે આ બધું મોહમાંથી ઉત્પન્ન થાય છે. એક રામચંદ્રજી એવા થયા કે જેમણે પિતાનો દોષ ન લીધો, અને લક્ષ્મણજી સદા નિર્દોષ હતા, છતાં સીતાજીએ દોષારોપણનું વચન ઉચ્ચાર્યું તે પાપને લીધે તેને રાવણ ઉઠાવી ગયો. પછી સીતાજીને ઘણો જ સંતાપ થયો. સીતાજીનું દુઃખ દેખીને રામચંદ્રજી અત્યંત દુઃખી થયા. દુઃખ દુઃખ ને દુઃખ એવા અકલ્પ્ય દુઃખથી ભરેલું સતકોટી સંખ્યાનું રામાયણ રચાયું, અથવા રામાયણમાં સતકોટી દુઃખ લખાયા અને દુઃખથી ભરેલા અનેક રામાયણ લખાયા. રામચંદ્રરૂપ ભગવાને આખો સંસાર જીવને વૈરાગ્ય કરાવવા માટે દુઃખમય દેખાડી દીધો, છતાં જીવ તેમાં સુખ માને છે. અલૈયા બાપુને મહારાજ કહે છે, વિષયોનો ખાસ ગુણ એ જ છે કે તે દુઃખમાં પણ સુખ દેખાડે, એટલે જીવ જ્યાં સુધી જગતમાં સુખને દેખે છે ત્યાં સુધી એનું દુઃખ મટતું નથી. સીતાજીને જ્યારે અપાર દુઃખ આવી પડ્યું અને ઠરવાનું જ્યારે કોઈ ઠેકાનું રહ્યું નહીં, ત્યારે પણ તેમણે એકમાત્ર પોતાનો જ દોષ જોયો. પછી સીતાજીએ વિઘ્નરૂપ એવા પોતાના દેહ અને દુનિયાનો વિયોગ કર્યો, ત્યાગ કરી દીધો, દિવ્ય દેહ પામીને ભગવાનની સેવામાં રહ્યા. બીજાને આવેલું જે સુખ દુઃખ છે તે તેના સિવાયના બીજાને સુખ કે દુઃખરૂપ થતું નથી. પોતાનું સુખ દુઃખ હોય છે તે જ પોતાને સુખી અને દુઃખી કરે છે. આવો શ્રીજી મહારાજે અલૈયા ખાચરને દાસભાવનો અને સીતાજીના અને રામચંદ્રજીના દ્રષ્ટાંતે કરી અને ઉપદેશ આપ્યો છે. કહેતા દાસભાવ જે રાખે એ સત્સંગમાં સદાય સુખ્યો રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના નવમપુરમાં શ્રીહરિ અલૈયા ખાચર આગળ માણખંડની વાત કહી એ નામે 41મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.